குட் மார்னிங் கைஸ் டிசிஎஸ் அண்ட் ஸ்கடாமா யூனிட் ஃபோர்மா சென்ட்ரலைஸ் அண்ட் டிஸ்ட்ரிபியூட்டட் ப்ரொசஸிங் ஆப்டு சமச்சு પ્લાન્ટના ડેટાને અથવા તો પ્લાન્ટને મોનિટરિંગ કરવા માટે ડેટાનું પ્રોસેસિંગ કરવું પડે છે. પ્રોસેસિંગ ઇન ધ સેન્સ કોઈ પણ જગ્યાથી જે ડેટા આવતા હોય તેને એક જગ્યાએ અથવા તો ડેટા બેઝ સ્ટેશન જે હોય ત્યાં એને પહોંચાડવું પડે. બરાબર, તો પ્રોસેસિંગ જનરલી બે પ્રકારના હોય છે, સેન્ટ્રલાઇઝ એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ. તો સેન્ટ્રલાઇઝ પ્રોસેસિંગનો ડાયાગ્રામ આપેલો છે, તો જોઈએ પહેલાં સેન્ટ્રલાઇઝ પ્રોસેસિંગ. ડાયાગ્રામમાં જોઈ શકીએ છીએ તેમ સેન્ટ્રલાઇઝ પ્રોસેસિંગની અંદર કોઈ પણ એક સિંગલ કોમ્પ્યુટર એટલે કે સેન્ટ્રલ કોમ્પ્યુટર સિસ્ટમ આખા પ્લાન્ટનું મોનિટરિંગ કરે છે. આખા પ્લાન્ટના ડેટા એક જ કોમ્પ્યુટર પર સ્ટોર કરે છે અને તે બધા ડેટા એક જ કોમ્પ્યુટર પર રાખે છે. જેમ કે અલગ અલગ પીએલસીમાંથી ડેટા આવે છે, અલગ અલગ ટર્મિનલમાંથી પણ ડેટા આવે છે અને ડેટા બધા પ્રિન્ટરમાં જઈને રિપોર્ટ જનરેટ થાય છે. આ રીતે સેન્ટ્રલ કોમ્પ્યુટર સિસ્ટમથી સેન્ટ્રલાઇઝ પ્રોસેસિંગ થઈ શકે છે. હવે આ તો હતો એનો ફાયદો, હવે એનો ગેરફાયદો શું છે એટલે કે ડિસએડવાન્ટેજ શું છે એના? તો કે પ્લાન્ટની કોમ્પ્લેક્સિટી વધી જાય. પ્લાન્ટની એટલે કે મતલબ કે સેન્ટ્રલાઇઝ કોમ્પ્યુટર સિસ્ટમ છે તો આની કોમ્પ્લેક્સિટી એટલી વધી જાય, કારણ કે એક જ કોમ્પ્યુટર ઉપર બધું કરવાનું હોવાથી, એક જ સિસ્ટમ ઉપર બધું કરવાનું હોવાથી કોમ્પ્લેક્સિટી કેવી થઈ જાય? વધી જાય. બીજું, કોઈ પણ નાની સિસ્ટમ માટે તમારે સેન્ટ્રલાઇઝ પ્રોસેસિંગ કરવું હોય તેની શરૂઆતની કિંમત એટલે કે ઇનિશિયલ કોસ્ટ ખૂબ જ વધારે હોય છે. નેક્સ્ટ વન, રિડન્ડન્સી. સિસ્ટમમાં તમારે આપવી હોય એટલે કે રિડન્ડન્સી એપ્લાય કરવી હોય, બરાબર, કોઈ પણ બેકઅપ રાખવામાં તમારે મૂકવું હોય તો એની પણ સ્ટાર્ટિંગ એટલે રિડન્ડન્સી પણ તમારી કેવી થઈ જાય? એક્સપેન્સિવ, કારણ કે બધા જ પાથ ઉપર તમારે રિડન્ડન્ટ યુનિટ કંઈક મૂકવું પડે, અધરવાઇઝ ઈ પાથ બ્રેક થઈ જાય અથવા તો ઈ પાથ શું થઈ જાય? સ્ટેન્ડ અલોન. બરાબર, આ તો તમારું સેન્ટ્રલાઇઝ પ્રોસેસિંગ. હવે જોઈએ આપણે ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોસેસિંગ. ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોસેસિંગના ડાયાગ્રામમાં જોઈ શકીએ છીએ તેમ સ્કાડા સિસ્ટમ અલગ અલગ શેરિંગ કોમ્પ્યુટરમાં ડિવાઈડ થયેલું હોય છે, એટલે કે અલગ અલગ શેર થયેલા મીન્સ કે અલગ અલગ જે છે અલગ અલગ પીસી ઉપર અલગ અલગ પર્સનલ કોમ્પ્યુટર ઉપર ડેટાનું મોનિટરિંગ કરવામાં આવે છે. એટલું જ નહીં, આ બધા કોમ્પ્યુટર જે છે પર્સનલ કોમ્પ્યુટર તે નક્કી કરેલી એટલે કે ટેગ આપેલી મીન્સ કે ડિફાઇન કરેલી પીએલસી પર જ કામ કરતા હોય. જેમ કે આ બે પીએલસી છે તો એ બે પીએલસી કેની યારે કનેક્ટેડ છે? પીસી વનની યારે. પછી આ બે પીએલસી છે, બરાબર, એક આ પીએલસી અને આ પીએલસી, તો આ બે પાછી કોની યારે છે? તો કે આની યારે, કોમ્પ્યુટર નંબર 3 આરે, આ 1 આરે, બરાબર. પછી આ આની આરે કનેક્ટેડ છે 2 અને આ જ કનેક્ટેડ છે સ્ટેન્ડ અલોન મીન્સ કે સિંગલ વન. તો જોઈ શકીએ છીએ એમ કે ખાલી કોમ્પ્યુટર જ શેરિંગ નથી, પણ કોમ્પ્યુટરની નીચે અલગ અલગ પીએલસી રાખેલી છે તે પણ ઇન્ટરડિપેન્ડન્ટ છે. ઇન્ટરડિપેન્ડન્ટ મીન્સ કે અલગ અલગ પીએલસીના ડેટા અલગ અલગ કોમ્પ્યુટરમાં જાય છે, એવું જ નહીં કે એક પીએલસીનો ડેટા ખાલી એક જ કોમ્પ્યુટરમાં, બે એક પીએલસીનો ડેટા એક કોમ્પ્યુટરમાં જતો હોય તો એ જ પીએલસીનો ડેટા પાછા બીજા કોમ્પ્યુટરમાં જતો હોય, બરાબર. તો આ રીતે આખું નેટવર્ક શેરિંગ હોય છે, એના ઉપરથી ડેટા મોનિટરિંગ કરવામાં આવે છે, બરાબર. તો આ નેટવર્કની અંદર મોટા મોટો ડિસએડવાન્ટેજ એ કે બધા જ કોમ્પ્યુટર વચ્ચે કોમ્યુનિકેશન કરાવીને આનું મોનિટરિંગ કરી શકે છે. તો બધા જ કોમ્પ્યુટરમાં કોમ્યુનિકેશન કરાવી તો એટલું કોમ્યુનિકેશન એનું ઇઝી નથી કરવું, કારણ કે કોમ્યુનિકેશન કર્યા બાદ જે પીએલસી કનેક્ટ કરી લે છે અલગ અલગ પીસી સાથે એનું ટેગિંગ પણ ત્યાં જોવું પડે. ટેગિંગ ઇન ધ સેન્સ કન્ફિગરેશન, તો કન્ફિગરેશન પણ ઇસ્યુ આવી શકે ત્યાં, કારણ કે આને ઇન્ટર કોમ્યુનિકેટ તમે કરાવો બધાની સાથે, બરાબર. તો ફાઇનલી જ્યારે ટૂંકમાં એન્ડમાં ડેટાનું મોનિટરિંગ કરીએ તો એ બધા કોમ્પ્યુટર અલગ અલગ પીએલસીના ડેટા લે છે, બરાબર, તો એનું કન્ફિગરેશનમાં પ્રોબ્લેમ આવી શકે કે ઇન્ટર ડિપેન્ડન્ટ જે છે કોમ્પ્યુટર એને કનેક્ટ કરી કોમ્યુનિકેટ કરાવવું એટલું ઇઝી નથી. બીજી વાત કે આ બધા કોમ્પ્યુટર માટે કોઈ પણ ઓવરઓલ રિડન્ડન્સી જોવો તમે, આમાં પણ ઓવરઓલ રિડન્ડન્સી તમારે રાખવી હોય, બરાબર, તો એ સેન્ટ્રલાઇઝ કરતાં વધારે કોમ્પ્લેક્સ થાય, કારણ કે આની અંદર ડિપેન્ડન્ટ હોવાથી, એકબીજા વસ્તુ ઉપર ડિપેન્ડન્ટ હોવાથી આમાં તમારે રિડન્ડન્સી મૂકવી એટલી જ કોમ્પ્લેક્સ છે. થર્ડ વન કે ઓવરઓલ
ઇફિશિયન્સી એટલે કે ઓવરઓલ ડેટા મોનિટરિંગ કરવાની ક્ષમતા સેન્ટ્રલાઇઝ કરતાં આમાં થોડીક ઓછી હોય, કારણ કે આમાં બધું એકબીજા ઉપર ડિપેન્ડન્ટ હોવાથી ફાઇનલ ડેટા મોનિટરિંગ તમે કરો, ફાઇનલ ડેટા જ્યારે સ્ટોર કરો ત્યારે તેની જે ટાઈમ રેટ છે, મીન્સ કે સ્કેન ઇન્ટરવલ, આપણે જે વાત કરી હતી ને ટાઈમ, અથવા તો કોઈ પણ ડેટા મેળવવાનો ટાઈમ અથવા તો સ્કેન ઇન્ટરવલ, તે તમારો વધારે મળી શકે, એટલે કે તમારી ઇફિશિયન્સી જે છે ઓવરઓલ આની કેવી હોય છે, લો. તો આના લીધે આની ઓવરઓલ ઇફિશિયન્સી પણ લો થાય છે, કારણ કે ઇન્ટરડિપેન્ડન્ટ હોવાથી, બરાબર. તો આ હતું તમારું ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોસેસિંગ, સેન્ટ્રલાઇઝ પ્રોસેસિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોસેસિંગનો કમ્પેરિઝન, એટલે કે સરખામણી, જીટીયુના એક્ઝામમાં બહુ વાર પૂછાઈ ચૂક્યું છે. તો આ ટોપિકને ફરીથી એકવાર રિવાઇઝ કરી લેજો. થેન્ક યુ સો મચ ગાઈઝ, એન્ડ સ્ટે સેફ, સ્ટે હોમ, એન્ડ કીપ ડિસ્ટન્સ વિથ સોસાયટી. થેન્ક યુ.